સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બે લાયકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં એજ્યુકેશન તેમજ સ્કોલરશીપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તો સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે મિત્રો જણાવ્યા મુજબ ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ પર તમે જે સ્કોલરશીપ ફોર્મ મેળવવા માટે ફોર્મ ભર્યું છે તે સ્કોલરશીપ ફોર્મ ફાઇનલ સબમિટ થઈ ગયા પછી કેટલા સ્ટેજ પછી તમને સ્કોલરશીપ મળશે એટલે કે તમારી સ્કોલરશીપ મંજૂર કરવામાં આવશે આ ઉપરાંત તમારી સ્કોલરશીપ મંજૂર થશે કે નહીં તે તમને કઈ રીતે ખબર પડશે તે અંગેની માહિતી મેળવવા માટે આ વિડીયોને એક પણ પોઈન્ટ સ્કીપ કર્યા વગર અંત સુધી વોચ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે સ્કોલરશીપ ફોર્મ ફિલ કરો છો અને ફિલ કર્યા પછી જ્યારે ફોર્મને ફાઇનલ સબમિટ કરો છો ત્યારે સૌ પ્રથમ તમારો ફોર્મ શાળા કક્ષાએ જાય છે અને તમારા સ્ટેટસમાં રિસિવ બાય પ્રિન્સિપલ કહીને તમને સ્ટેટસ જોવા મળશે ત્યાર પછી સ્કોલરશીપ ફોર્મને શાળા અથવા કોલેજ દ્વારા ચેક કરવામાં આવે છે અને તેમાં કોઈપણ પ્રકારની ભૂલ જોવા ના મળે તો સ્કોલરશીપ ફોર્મને આગળ ફોરવર્ડ કરવામાં આવે છે જ્યારે ફોર્મને આગળ ફોરવર્ડ કરવામાં આવશે ત્યારે સ્કોલરશિપ ફોર્મના સ્ટેટસમાં એપ્લિકેશન પેન્ડિંગ એટ ઓફિસ લેવલ મેસેજ જોવા મળશે એટલે કે તમારું ફોર્મ ડિસ્ટ્રિક્ટ લેવલ પર પહોંચી ગયું છે અને હજુ સુધી ડિસ્ટ્રિક્ટ લેવલ પર ચેક થયું નથી ત્યાં પછી ડિસ્ટ્રિક્ટ લેવલ પર તમારું ફોર્મ ચેક કરવામાં આવશે ડિસ્ટ્રિક્ટ લેવલ પર પણ જ્યારે સ્કોલરશિપ ફોર્મ ચેક થઈ જશે ત્યારે ડિસ્ટ્રિક્ટ લેવલ પરથી ફોર્મને એપ્રુવ કરવામાં આવશે અને સ્કોલરશિપ ફોર્મ સ્ટેટ લેવલ પર મોકલવામાં આવશે અને સ્ટેટસમાં એપ્રુવડ બાય ઓથોરિટી કહીને તમને સ્ટેટસ જોવા મળશે ત્યાં પછી ટૂંક સમયમાં વિદ્યાર્થી મિત્રો તમારી સ્કોલરશિપ મંજૂર થઈ જાય છે પરંતુ આ સ્ટેજ દરમિયાન તમારા ફોર્મમાં કોઈ પણ પ્રકારની ભૂલ જોવા મળશે તો તમને અલગ અલગ પ્રકારની ક્વેરી જોવા મળી શકે છે ને તે ક્વેરી તમે જ્યાં સુધી સોલ્વ નહીં કરો ત્યાં સુધી તમારી સ્કોલરશિપ મંજૂર કરવામાં આવશે નહીં વિદ્યાર્થી મિત્રો સ્કોલરશિપ ફોર્મ ભરતી વખતે કયા કયા પ્રકારની ક્વેરી આવે છે ને કોઈ પ્રકારની ક્વેરી ન આવે અને સ્કોલરશિપ એમાઉન્ટ સમયસર મંજૂર થઈ જાય તે અંગેના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે આ પણ તમે સ્ક્રીન પર જ્યાં એરો જોઈ શકો છો ત્યાં પણ તમે એક લિંક જોઈ શકો છો તે લિંક પર ક્લિક કરીને પણ તમે કમ્પ્લીટ માહિતી મેળવી શકશો જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયાસમાં તમામ ટેસ્ટ સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લે લિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લે લિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમજ એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લે લિસ્ટ તેમજ કમ્પ્યુટર અને આઈટીને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે